हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल कौशिक बायोलॉजी एंड मैथ्स ट्यूटोरियल। आज आप लिबर्टी प्रश्नपत्र नंबर 6 सेक्शन ए ना 24 एमसीक्यू एटले 24 प्रश्न सॉल्यूशन अभ्यास करीशुं। राइट, तो आ वीडियो ने तमे अंतिम सुधी जोजो अने आज प्रकारना तमारे लिबर्टी अन्य प्रश्नपत्र सॉल्यूशन सेक्शन ए ना जोईता होय तो ए माटेनी लिंक मैं ऑलरेडी डिस्क्रिप्शन बॉक्स में मुकेली छे, त्यांथी तमे ए लिंक पर बधाज वीडियो जोई शकशो। तो आजे आपणे शुरुआत करीए सेक्शन एना 24 प्रश्नना सॉल्यूशन थी। तो अहीं प्रथम भाग के जेमां आप्यो छे नीचेना विधानों खरा छे के खोटा ते जणावो, के जेमां प्रथम प्रश्न छे x ना छेदमां 3 वत्ता y ना छेदमां 2 बराबर माइनस 3 नुं प्रमाणित स्वरूप x वत्ता y वत्ता 18 बराबर 0 छे। तो अहीं आपणे प्रथममां जोईए तो आपणने जे समीकरण आपेलुं छे ए कयुं छे, x ना छेदमां 3 वत्ता y ना छेदमां 2 बराबर माइनस 3। तो जो आपणे आनुं सादरूप आपीए तो पहेला खाली डाबी बाजुनुं सादरूप आपीए तो 2 गुणिया x 2x प्लस 3 गुणिया y 3y छेदमां 3 गुणिया 2 એટલે 6 बराबर माइनस 3 માટે એ શું થશે 2x प्लस 3y 6 ગુણાકારમાં જશે તો માઇનસ 18 માઇનસ 18 આ બાજુ આવશે તો પ્લસ તો 2x प्लस 3y प्लस 18 बराबर 0। राइट, तो अहीं आपणने जे आपेलुं समीकरण जे छे एनुं प्रमाणित स्वरूप क्यूँ मळे छे 2x प्लस 3y प्लस 18 बराबर 0 अने आपणने क्यूँ आपेलुं छे x प्लस y वत्ता 18 बराबर 0, के जेथी आपणे कही शकीए के आपेलुं विधान जे छे केवुं छे खोटुं छे। राइट, त्यार पछी बीजुं जोईए, जो कोई रेखा P केन्द्रित वर्तुळना समतलमां एटले के अहीं तमारे जे वर्तुळ जे छे एनुं केन्द्र क्यूँ छे P। राइट, वर्तुळना समतलमां त्रिज्या PA ने સમતલમાં તમારી ત્રિજ્યા કઈ છે પી એટલે કે એ તમારા ક્યાં આવેલો છે વર્તુળ પર, બરાબર પી એને આગળ લંબ હોય એટલે કે અહીંયા જે રેખા જે છે એ સમ તમારી ત્રિજ્યાને કેવી છે લંબ હોય તો તે રેખા વર્તુળનો સ્પર્શક છે। તો આ વિધાન જે છે કેવું છે ખરું, કારણ કે આપણને ખ્યાલ છે કે તમારો સ્પર્શક જે છે એ સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યાને હંમેશા કેવો હશે લંબ, કે જેથી આ વિધાન કેવું થશે સાચું। ત્યાર પછી ત્રીજું જોઈએ, બે ભિન્ન વર્તુળમાં સમાન ચાપની લંબાઈ ધરાવતા લઘુ વૃતાંશોના ક્ષેત્રફળ સમાન હોય છે। હવે અહીંયા સૌથી અગત્યનું જે છે એ તમારા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર જોઈએ તો એક સૂત્ર જે છે થીટા સ્વરૂપમાં છે અને બીજું સૂત્ર જે છે કયું છે હાફ ગુણ્યા આર ગુણ્યા એલ, કે જ્યાં એલ જે છે એ શું થાય છે લઘુ ચાપની લંબાઈ। રાઈટ, એનો મતલબ કે તમારા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ જે છે લઘુચાપની લંબાઈ અને ત્રિજ્યા એ બંને પર આધાર રાખે છે। હવે આપણને અહીંયા જે આપેલું છે શું કીધું છે ભિન્ન વર્તુળ, તો એનો મતલબ ભિન્ન વર્તુળ છે એનો મતલબ શું હશે કે એ લોકોની ત્રિજ્યાઓ કેવી હશે અલગ, પરંતુ ચાપની લંબાઈ કેવી આપેલી છે સરખી, એનો મતલબ ચાપની લંબાઈ સરખી છે પરંતુ ત્રિજ્યાઓ અલગ છે, તો ઓબ્વિયસ છે એના લઘુ વૃતાંશના ક્ષેત્રફળ સમાન થશે નહીં, કે જેથી આપણું આ વિધાન જે છે કેવું થશે ખોટું। જો અહીંયા એવું આપેલું હતું કે બે સમાન વર્તુળમાં તો તમારી ત્રિજ્યા પણ સરખી હોતે અને સમાન ચાપ હોવાથી બંને વસ્તુ સમાન થતી તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળ પણ સમાન થતે। રાઈટ, ઓકે, ચોથું, જો એ બી સી સમાંતર શ્રેણીના શ્રેણીમાં હોય તો બી ને એ તથા સીનો સમાંતર મધ્યક કહેવાય છે। હવે અહીં આપણે જોઈએ તો તમારા એ બી અને સી એ તમારા સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે, કે જેથી આપણે કહી શકીએ કે બીજું પદ માઇનસ પહેલું પદ બરાબર ત્રીજું પદ માઇનસ બીજું પદ। રાઈટ, તો માઇનસ બી આ તરફ આવશે તો શું થશે પ્લસ, તો બી પ્લસ બી ટુ બી, અને માઇનસ એ સામેની બાજુ જશે તો પ્લસ, તો એ પ્લસ સી। રાઈટ, હવે બે ક્યાં જશે છેદમાં, તો બી બરાબર એ વત્તા સીના છેદમાં 2, તેનો મતલબ કે બી તમે અત્યારે જોવો તો ક્યાં છે તમારા બે પદોની વચ્ચે અને આ પદ જે છે એ આ બંનેના સરવાળાનું અડધું છે એટલે એક પ્રકારનો શું કહેવાશે મધ્યક, કે જેથી અહીં આપણો આ વિધાન છે કે બી ને એ અને સીનો સમાંતર મધ્યક કહે એક વિધાન કેવું થશે ખરું। રાઈટ, ઓકે, હવે જોઈએ પાંચમું, પી હવે સાચા બને બરાબર, કે નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો તે વિભાગ શરૂ થાય છે, કે જેમાં પાંચમો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર એક્સની 787 ઘાત માઇનસ એક્સની 786 ઘાત વત્તા કે એ એક્સ વત્તા 1 વડે વિભાજ્ય હોય તો કે નું મૂલ્ય શોધો। હવે અહીંયા એક્સ વત્તા 1 વડે બરાબર પી ઓફ એક્સ વિભાજ્ય છે, રાઈટ, તો એનો મતલબ આપણે કહી શકીએ કે જે x પ્લસ 1 જે છે બરાબર એ આ બહુપદીનો શું થશે અવયવ, અને અવયવ હોવાને લીધે અહીંયા તમારે શું કરવાનું x વત્તા 1 બરાબર શું લેવાનું 0, એટલે એક્સની કિંમત કઈ મળે છે માઇનસ 1, કે જેથી આ કિંમત જ્યારે તમારી બહુપદીમાં મૂકશો
ત્યારે તમારી બહુપદીનું મૂલ્ય કેટલું થશે? ઝીરો. રાઈટ, તો અહીંયા આપણે મૂકીએ તો એક્સની જગ્યા પર માઇનસ એક ની 787 ઘાત માઇનસ માઇનસ એક ની 786 ઘાત વત્તા કે બરાબર ઝીરો. હવે એકની કોઈ પણ ઘાત હોય તો જવાબ કેટલો આવે? એક. પણ અહીંયા તમારી સંખ્યા જે છે ઋણ છે અને ઘાત એકી છે એટલે જવાબ કેવો રહેશે? માઇનસ. રાઈટ, એવી રીતે અહીંયા પણ એકની ગમે એટલી ઘાત હોય જવાબ કેટલો આવે? એક. પણ અહીંયા માઇનસ સંખ્યા છે અને ઘાત બેકી છે એટલે કેવો થઈ જશે? પ્લસ વત્તા કે બરાબર ઝીરો. કે જેથી અહીંયા આપણે કહી શકીએ માઇનસ વન માઇનસ વન પ્લસ કે બરાબર ઝીરો. સો માઇનસ વન માઇનસ વન કેટલો થશે? માઇનસ ટુ. પ્લસ કે બરાબર ઝીરો અને માઇનસ બે સામેની બાજુ જશે તો પ્લસ. તો કેની કિંમત આપણને કેટલી મળશે? બે. કે જેથી આપણો સાચો વિકલ્પ કયો થશે? ત્રીજા નંબરનો, કે કેની કિંમત બે મળે. રાઈટ, હવે ત્યાર પછી છઠ્ઠું જોઈએ તો પી માઇનસ ત્રણ બે માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ એમ હોય તો એમના યામ શોધો. તો હવે અહીં તમે જુઓ લંબપાદ તમારા કેના ઉપર દોરેલો છે? એક્સ અક્ષ પર, એટલે કે બિંદુ જે છે એક્સ અક્ષ ઉપર હશે. તો જો બિંદુ એક્સ અક્ષ પર હોય તો એનો વાયયામ કેવો હશે? ઝીરો. એટલે આપણે એટલું તો સિમ્પલ કહી શકીએ કે એનો વાયયામ કેવો હશે? ઝીરો. હવે જે બિંદુ પરથી લંબપાદ દોરવામાં આવે એ લંબ એ બિંદુનો જે એક્સયામ જે છે એ તમારા લંબપાદનો એક્સયામ થશે, કારણ કે એક્સ અક્ષ ઉપર દોરેલું છે. તો અહીંયા એક્સયામ કયો છે? માઇનસ ત્રણ. એટલે અહીંયા લંબપાદનો એક્સયામ પણ કયો હશે? માઇનસ ત્રણ. કે જેના આધારે આપણો સાચો વિકલ્પ કયો થશે? ત્રીજો, માઇનસ ત્રણ ઝીરો. રાઈટ, હવે સાતમું જોઈએ તો સાતમામાં આપણને આપેલું છે કે એક સમાંતર શ્રેણીના સંદર્ભમાં એ બરાબર એક છે, એ એન બરાબર એટલે કે અંતિમ પદ 20 છે અને એસ એન બરાબર 399 હોય તો એમની કિંમત શોધો. એનો મતલબ કે અહીંયા આપણે એસ એનનું સૂત્ર મૂકો કે જેમાં અંતિમ પદવાળું સૂત્ર ઉપયોગ કરશું. તો એસ એન બરાબર શું થશે? એન બાય ટુ કૌંસમાં એ પ્લસ અંતિમ પદ એટલે કે એ એન. એસ એનની કિંમત કેટલી આપેલી છે? 399 બરાબર એનના છેદમાં બે, એની કિંમત કેટલી છે? એક, અને એનની કિંમત કેટલી છે? 20. રાઈટ, તો બે જે છે એ ગુણાકારમાં જશે તો બે નવમ 18, એક વધી પડશે, બે નવા 18 ને 1 19 વધી પડશે, 1 બે તેરી 6 ને 1 7 અને અહીંયા 20 વત્તા 1 કેટલા થશે? 21 એન. તો 21 અહીંયા ભાગાકારમાં જશે તો 798 ભાગ્યા 21 બરાબર એન. રાઈટ, તો હવે 798 ને આપણે 21 વડે ભાગીએ તો 21 તેરી 63, 9માંથી 3 જશે તો 6, 7માંથી 6 જશે તો 1 અને 8 નીચે આવશે. 21 અઠ્ઠા 168. રાઈટ, તો અહીંયા કેટલું આવશે? 38. માટે એનની કિંમત આપણને કેટલી મળે છે? 38. કે જેથી સાચો વિકલ્પ આપણો કયો આવશે? ત્રીજા નંબરનો, કે એન બરાબર 38. રાઈટ, હવે આપણે જોઈએ આઠમો પ્રશ્ન કે જેમાં સમીકરણ 5x² માઇનસ 6x + 1 બરાબર ઝીરો નો વિવેચક ખાલી જગ્યા થાય. તો આપણે ખ્યાલ છે કે તમારું જે સમીકરણ જે છે 5x² માઇનસ 6x + 1 બરાબર ઝીરો, એને જો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો એની કિંમત કેટલી થશે? 5, બીની કિંમત માઇનસ 6 અને સીની કિંમત 1. હવે જો વિવેચક માટેનું સૂત્ર મૂકીએ તો વિવેચક બરાબર શું થશે? બી સ્ક્વેર માઇનસ 4ac. તો બીનો વર્ગ, તો માઇનસ 6નો વર્ગ કેટલો થશે? 36. માઇનસ 4 ગુણ્યા a ગુણ્યા c, તો 4 ગુણ્યા a એટલે 5, 4 પંચામ 20 ગુણ્યા c એટલે કે 1, 20 એકું 20, તો 36માંથી 20 જશે તો જવાબ કેટલો આવશે? 16. કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે? બીજો વિકલ્પ 16. તો આપેલા સમીકરણનો વિવેચક કેટલો થશે? 16. રાઈટ, હવે નવમા પ્રશ્નથી આપણે ઉકેલ જોઈએ. ઓકે, તો નવમા પ્રશ્નમાં આપણને આપેલું છે ત્રિકોણ ABCમાં BC ને સમાંતર હોય બરાબર તેવી રેખા. તો અહીંયા આપણે જોઈએ ત્રિકોણ ABC ABC કે જેમાં BC ને સમાંતર હોય તેવી રેખા AB ને કયા બિંદુએ છેદે છે? D બિંદુએ અને AC ને E બિંદુએ. રાઈટ, એટલે આ રીતે તમારી રેખા છેદે છે. જો AD નું માપ 4.2 હોય બરાબર, BD નું માપ 3.6 હોય, AE નું માપ શોધવાનું છે અને EC નું માપ 7.2 હોય. રાઈટ, હવે આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે ત્યારે તે રેખા તે બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને આપણે કહી શકીએ કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, જેને થેલ્સનો પ્રમેય કહે છે. AD નું માપ કેટલું આપેલું છે? 4.2. BD નું માપ 3.6. AE નું માપ આપણે શોધવાનું છે અને EC નું માપ છે 7.2. તો અહીં 36 દુ
72 થશે અને 2 ગુણાકારમાં જશે માટે AE નું મૂલ્ય કેટલું થશે 4.2 ગુણ્યા 2 એટલે કે 8.4 કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે વિકલ્પ 1 8.4 રાઈટ હવે જોઈએ 10મું sin 2a બરાબર 2 sin a સત્ય હોય તો a ની કિંમત શોધો તો હવે આ સમયમાં તમારે શું કરવાનું છે કે જે પણ તમને વિકલ્પ આપેલા છે એ વિકલ્પ અહીંયા મૂકતા જાઓ તો દાખલા તરીકે આપણે a બરાબર 0 અંશ લઈએ તો તમારી જે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ કઈ છે sin 2a અને એની કિંમત 0 મૂકો તો 2 ગુણ્યા 0 એટલે કેટલું થશે 0 અને sin 0 ની કિંમત કેટલી છે 0 હવે તે જમણી બાજુ લો તો જમણી બાજુ કઈ છે 2 sin a અને એનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે 0 તો sin 0 તો sin 0 નું મૂલ્ય કેટલું થશે 0 અને 2 ગુણ્યા 0 0 તો અને તમારી ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય કેવા મળે છે સરખા કે જેથી આપણો પહેલું જે છે વિકલ્પ 0 અંશ એ સાચો વિકલ્પ છે તે એની કિંમત કઈ થશે 0 અંશ રાઈટ હવે ત્યાર પછીના આપણે વિભાગ જોઈએ કે જેમાં એક વાક્ય શબ્દ કે આંકડામાં આપણે ઉત્તર આપવાનો છે રાઈટ તો હવે અહીંયા 11મું જોઈએ 2 સેન્ટીમીટર વ્યાસની ધાતુની ગોળીની કિંમત રૂપિયા 5 થાય તો તે જ ધાતુની 4 સેન્ટીમીટર વ્યાસની ગોળીની કિંમત કેટલી થાય હવે અહીંયા મુખ્યત્વે જોઈએ તો તમારી શરૂઆતની ત્રિજ્યા જે r બરાબર એ લઈએ તો વ્યાસ કેટલો છે 2 એટલે ત્રિજ્યા કેટલી થશે 1 સેન્ટીમીટર અને નવી ત્રિજ્યા જોઈએ તો વ્યાસ કેટલો છે 4 એટલે ત્રિજ્યા થશે 2 સેન્ટીમીટર હવે ધાતુની ગોળીની કિંમત એના ઘનફળને આધારે લેવામાં આવે બરાબર તો અહીંયા જોઈએ તો આનું ઘનફળ જે છે એ કેટલું હશે 4/3 પાય આર 1 ક્યુબ હવે આરની કિંમત 1 મૂકો તો કેટલું થશે 1 અને બાકીનું સેમ એટલે કે 1 ગુણ્યા 4/3 પાય રાઈટ એવી રીતે જો આર 2 2 સેન્ટીમીટર હોય તો 4/3 પાય આર 2 ક્યુબ તો 2 નો ઘન કેટલો થશે 8 એટલે એની કિંમત કેટલી થશે 8 ના ગુણાકારમાં 4/3 પાય એનો મતલબ કે તમે જો ઘનફળ જુઓ તો ઘનફળ જે છે એ કેટલું થાય છે 8 ગણું માટે એની કિંમત પણ જે છે કેટલી થશે 8 ગણી તો 5 રૂપિયાના 8 ગણા કરો તો 5 8 40 એટલે તમારો જવાબ જે છે એ કેટલો આવશે 40 રૂપિયા રાઈટ ઓકે હવે જોઈએ 12મો પ્રશ્ન કે જેમાં શું કીધું છે કે 8 અવલોકનોનો મધ્યક x છે તો અહીંયા આપણે મધ્યકની વાત કરીએ તો મધ્યકનું સૂત્ર શું થશે અવલોકનોનો સરવાળો સિગ્મા xi છેદમાં કુલ અવલોકનો n હવે મધ્ય કેટલો આપેલો છે x બરાબર સિગ્મા xi આપણને આપેલું નથી અને અવલોકનો કેટલા કીધા છે 8 એનો મતલબ કે અહીંયા અવલોકનોનો સરવાળો સિગ્મા xi બરાબર શું થશે 8 ગુણ્યા x 8x હવે શું કહે છે કે જો એક અવલોકન y ને રદ કરવામાં આવે તો y ને રદ કરશો એટલે તમારે સરવાળામાં ફેરફાર થશે તો અહીંયા આપણે શોધીએ નવો સિગ્મા xi તો નવો સિગ્મા xi શું થશે જે તમારો કુલ સરવાળો જે છે એમાંથી એ અવલોકન બાદ થશે એટલે 8x માઇનસ y કે જેથી તમારા નવા અવલોકનોની સંખ્યા એટલે કે નવો n જે છે એ કેટલો થશે તમારા શરૂઆતમાં કેટલા અવલોકનો હતા 8 એમાંથી આ એક અવલોકન રદ થાય છે એટલે હવે અવલોકનોની સંખ્યા કેટલી થશે 7 અને માટે નવો મધ્યક જે છે બરાબર એ શું થશે નવો સિગ્મા xi છેદમાં નવો n તો સિગ્મા xi કેટલું છે 8x માઇનસ y અને નવો n કેટલો છે 7 કે જેથી અહીંયા નવો મધ્યક કેટલો થશે 8x માઇનસ y ના છેદમાં 7 રાઈટ ઓકે હવે 13મું જોઈએ શું કીધેલું છે કે 7 વડે વિભાજ્ય 2 અંકોવાળી કેટલી સંખ્યાઓ મળે તો 2 અંકોવાળી સંખ્યા જોવો તો કેટલી આવશે 10 થી લઈને 99 સુધી પણ એમાંથી 7 વડે વિભાજ્ય હોય 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ થશે તો પહેલી સંખ્યા કઈ આવશે 14 પછી 21 થી લઈને અનંત અને છેલ્લે કઈ આવશે 14 સત્તા 98 રાઈટ તો હવે આ જે તમારી શ્રેણીની યાદી જે છે અથવા તો સંખ્યાની યાદી જે છે શું રચશે સમાંતર શ્રેણી કે જ્યાં તમે કહી શકો કે એ બરાબર કેટલું છે 14 સામાન્ય તફાવત 21 માઇનસ 14 એટલે 7 અને અંતિમ પદ એન બરાબર 98 રાઈટ હવે એનનું સૂત્ર મૂકો તો એ પ્લસ એન માઇનસ 1 ડી બરાબર કેટલા થશે 98 એની કિંમત કેટલી છે 14 ડીની કિંમત 7 તો 7 ગુણ્યા એન 7 એન માઇનસ 7 બરાબર 98 14માંથી 7 જશે તો 7 7 સામેની બાજુ જશે તો માઇનસ 98માંથી 7 જાય તો 91 અને n બરાબર 7 ભાગાકારમાં જશે તો 91 ભાગ્યા 7 એટલે 13 એનો મતલબ કે 2 અંકોની 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેટલી મળશે 13 સંખ્યાઓ રાઈટ ઓકે હવે 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા કેટલો
થાય. તો આગળ મેં તમને કહેલું છે કે બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક હોય અને બે અવિભાજ્ય સંખ્યાનો લસાઅ હંમેશા બે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર બરાબર હોય. તો અહીંયા બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો થશે? એક. રાઈટ, ઓકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15. એક્સ વત્તા 3 આખાનો વર્ગ વત્તા વાય માઇનસ 2 આખાનો વર્ગ બરાબર 0 હોય તો એક્સની વાય ઘાત બરાબર કેટલું થશે? હવે આ એક ખૂબ જ અગત્યનો એમસીક્યુ છે કે જેમાં આપણે અહીંયા હું સોલ્યુશન આપું છું. શું કીધું છે? એક્સ વત્તા 3 આખાનો વર્ગ વત્તા વાય માઇનસ 3 આખાનો વર્ગ બરાબર 0. રાઈટ, હવે અહીંયા તમે જુઓ તો વર્ગ આપેલો છે એટલે આ કિંમત હંમેશા કેવી હશે? ધન કિંમત. એવી રીતે આ પણ હંમેશા કેવી હશે? ધન. તો હવે એનો મતલબ અહીંયા એમ કીધું છે કે આ બંને ધન સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 0. તો એ ત્યારે જ શક્ય છે કે જ્યારે આ બંને ધન સંખ્યાનું મૂલ્ય કેવા છે? 0. એટલે કે જેના આધારે આપણે કહી શકીએ કે એક્સ વત્તા 3 આખાનો વર્ગ બરાબર 0 અને વાય માઇનસ 3 આખાનો વર્ગ બરાબર 0. હવે આ વર્ગ સામેની બાજુ જશે તો વર્ગમૂળ, તો 0 નો વર્ગમૂળ કેટલું થશે? 0. એવી રીતે અહીંયા પણ વાય માઇનસ 3 બરાબર 0. રાઈટ, સો અહીંયા 2 છે, અહીંયા આપણે 2 લખીએ, સોરી. ઓકે, હવે પ્લસ 3 સામેની બાજુ જશે તો માઇનસ, અને માઇનસ 2 સામેની બાજુ જશે તો પ્લસ. તો એનો મતલબ એક્સની કિંમત કેટલી મળે છે? માઇનસ 3, અને વાયની કિંમત 2. હવે આપણે શું શોધવાનું છે? એક્સની વાય ઘાત. તો એક્સની કિંમત કેટલી છે? માઇનસ 3, અને વાયની કિંમત કેટલી છે? 2. તો અહીંયા માઇનસ છે પરંતુ ઘાત 2 કી હોવાથી કેવું થશે? પ્લસ, અને 3નો વર્ગ 9, કે જેથી આપણો જવાબ જે છે શું આવશે? 9. રાઈટ, હવે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો ઓલરેડી મેં કીધેલું છે કે વર્તુળે અસંખ્ય બિંદુઓનો ગણ હોવાને લીધે તમને અસંખ્ય સ્પર્શકો મળે, કે જેથી અહીંયા 9મા પ્રશ્નનો થશે જવાબ અસંખ્ય. રાઈટ, હવે જોઈએ 9મો વિભાગ કે જેમાં આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચા જવાબ આપવાના છે. જેમાં પ્રશ્ન નંબર 17 છે, દ્વિચલ સુરેખ સમીકરણ ax વત્તા by વત્તા c બરાબર 0 માટે નીચેના પૈકી શું સાચું છે? તો આપણે જ્યારે દ્વિઘાત સમીકરણની વાત કરીએ, સુરેખ સમીકરણ જેમાં બે ચલ છે, રાઈટ, તો ax વત્તા by બરાબર c, આ માટેની અગત્યની શરત છે કે તમારા એક્સના સહગુણકનો વર્ગ અને વાયના સહગુણકના વર્ગનો સરવાળો ક્યારે પણ 0 થવું જોઈએ નહીં. એટલે કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે? ઓપ્શન સી. રાઈટ, ત્યાર પછી પ્રશ્ન નંબર 18, જો એ અને બી કોટિકોણ હોય તો કોસ એ ગુણ્યા કોસ એ બી બરાબર ખાલી જગ્યા. રાઈટ, તો હવે જ્યારે આપણે કોટિકોણની વાત કરીએ તો કોટિકોણ એટલે કે એવા બે ખૂણા કે જેના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ, કે જેથી અહીં આપણે કહી શકીએ કે એ વત્તા બી બરાબર શું થશે? 90 અંશ. હવે દાખલા તરીકે અહીંયા આપણે બીને સૂત્રનો કરતા બનાવીએ તો બી બરાબર શું થશે? 90 અંશ માઇનસ એ, અને એક આપી દો. હવે આપણે કિંમત કેની શોધવાની છે? કોસ એ ગુણ્યા કોસેક બી. હવે આ બે ખૂણાની જગ્યા પર આ લખીએ તો શું થશે? કોસ એ ગુણ્યા કોસેક 90 અંશ માઇનસ એ. રાઈટ, તો કોસ એ, તો અહીંયા કોસેકનું કોટિકોણ શું થશે? સેક, અને ખૂણો કયો છે? એ. હવે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત કોટિકોણીય ગુણોત્તર હોવાથી બંનેનો ગુણાકાર કેટલો થશે? 1, કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી. રાઈટ, હવે આપણે કહે છે 19મું કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે અને તે પત્તું રાજા અને રાણી ના હોય. આ અલગ છે પણ મારા થી ભૂલમાં અહીંયા સાથે લખાઈ ગયું છે, પણ આપણે યાદ રાખવાનું છે કે પત્તું રાજા અને રાણી ના હોય તો તેની સંભાવના કેટલી થાય. તો અહીંયા આપણે ખ્યાલ છે કે કુલ પરિણામ તમારા જે છે એ કેટલા છે? 52 પત્તા. રાઈટ, અને પસંદગીમાન પરિણામની વાત કરીએ તો પસંદગીમાન પરિણામમાં શું કહે છે? કે રાજા અને રાણીનું પત્તું ન હોવું જોઈએ. તો આખા પત્તા 52 પત્તાની વાત કરીએ તો રાજાના 4 પત્તા અને રાણીના કેટલા હોય છે? 4, એટલે 4 ને 4 8. તો 52 પત્તામાંથી 8 પત્તા બાદ કરો તો કેટલા વધશે? 44 પત્તા. એ તમારા પસંદગીમાન પરિણામ, અને તેથી તમારી સંભાવના જે છે શું આવશે? પસંદગીમાન પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા 11 ચોક 44, 13 ચોક 52, એટલે 11 ના છેદમાં 13, કે જેથી આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન એ. રાઈટ, હવે 20મું જોઈએ. 20મું એક અગત્યનો છે. તો 20મા પ્રશ્નમાં એવું કીધેલું છે કે જો એક્સ વત્તા 9 ના છેદમાં x બરાબર 6 હોય તો એક્સનો વર્ગ વત્તા 1 ના છેદમાં x ના વર્ગની કિંમત શોધો. તો અહીંયા તમને કયું આપેલું છે? એક્સ વત્તા 9 ના છેદમાં x બરાબર 6. તો અહીંયા સાદુરૂપ આપો તો અહીંયા શું છે? 1. તો x ગુણ્યા x, એક્સનો વર્ગ વત્તા 1 ગુણ્યા 9
नौ छेद में एक्स बराबर छ। हवे एक्स गुणाकार में जैसे तो एक्स नो वर्ग वत्ता नौ बराबर छ एक्स, राइट। प्लस छ एक्स आ बाजू आवशे तो माइनस, तो एक्स नो वर्ग माइनस छ एक्स वत्ता नौ बराबर जीरो। आ तमने द्विघात समीकरण मळे छे। हजु आ द्विघात समीकरण में आपणे उकेल शोधीए तो मध्यम पद ना भागला पाड़वा माटे आपणे शुं करीए, गुणाकार। तो गुणाकार तमारा प्रथम अने अंतिम पद नो कयो आवशे? प्लस नौ। एनो मतलब के नौ ना बे अवयव एवा शोधो के जेनो सरवाळो तमारो मध्यम पद छ थाय। तो त्रण तेरी नौ एटले के माइनस त्रण माइनस त्रण। तो अहीं कही शकीए एक्स नो वर्ग माइनस त्रण एक्स माइनस त्रण एक्स वत्ता नौ बराबर जीरो। अने जेना लीधे तमने बे अवयव मळशे एक्स माइनस त्रण अने एक्स माइनस त्रण। एटले के एना आधारे आपणे कही शकीए के एक्स नी किंमत हमेशा तमने कई मळशे? त्रण। हवे आपणे शुं शोधवानुं छे? एक्स नो वर्ग वत्ता एक ना छेद में एक्स नो वर्ग। तो अहीं त्रण नो वर्ग केटलो थशे? नौ वत्ता एक ना छेद में त्रण नो वर्ग नौ। तो नवे नवे एक्यासी, एक्यासी वत्ता एक ब्यासी ना छेद में नौ। के जेथी आपणो साचो विकल्प कयो आवशे? ऑप्शन बी ब्यासी ना छेद में नौ, राइट। हवे जोईए एकवीसमो। बे संख्याओनो गुस्सा आठ छे अने तेमनो गुणाकार त्रणसो चौर्यासी छे तो तेमनो लसा खाली जग्या થાય। તો અહીંયા આપણે મુખ્યત્વે કેનો ઉપયોગ કરશું? તો બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા બે સંખ્યાનો લસા બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર, રાઈટ। તો ગુસ્સા આપણને કેટલો આપેલો છે? આઠ। લસા આપણે શોધવાનો છે અને ગુણાકાર એ બે સંખ્યાનો કેટલો આપેલો છે? ત્રણસો ને ચોર્યાસી। તો આઠ જે છે એ ક્યાં જશે? ભાગાકારમાં। તો લસા બરાબર શું આવશે? ત્રણસો ચોર્યાસીના છેદમાં આઠ। તો અહીંયા જોઈએ તો આઠ ચોક બત્રીસ, છ વધશે ચોસઠ, અઠ્યું અઠ્યું चौसठ। के जेथी आपणो आपेली संख्यानो लसा केटलो थशे? अड़तालीस। के जेथी साचो विकल्प थशे ऑप्शन सी अड़तालीस, राइट। हवे आपणे जोईए बावीसना प्रश्नना सोल्यूशन थी। ओके, तो बावीसमो प्रश्न में आपणने आपेलू छे के कोई माहिती माटे बराबर एक समीकरण कयो आपेलू छे? के मध्यस्थ वत्ता मध्यक बराबर बावीस अने मध्यस्थ माइनस मध्यक बराबर बे। तो आपणे बहुलकनी किंमत शोधवानी छे। तो आने पहला बंनेने समीकरण एक अने बे कहीए अने बंनेनो सरवाळो करशुं तो प्लस एक्स माइनस एक्स कट थशे। तो एम वत्ता एम टू एम बराबर बावीस ने बे चौवीस। माटे एमनी किंमत बे भागाकारमां जशे तो चौवीस भाग्या बे एटले बार, राइट। हवे आने कोईपण एक समीकरणमां मूको तो समीकरण एकमां मूकता तो समीकरण एक कयुं हतुं? एम वत्ता एक्स बार बराबर बावीस, જ્યાં એમની કિંમત કેટલી મળેલી છે? બાર વત્તા એક્સ બાર બરાબર બાવીસ। તો પ્લસ બાર સામેની બાજુ જશે તો માઇનસ, તો બાવીસમાંથી બાર બાદ થશે તો દસ। હવે આપણે આંતરસંબંધ સૂત્રનો ઉપયોગ કરીએ તો ઝેડ બરાબર શું આવશે? થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, કે જેમાં એમની કિંમત કેટલી મળેલી છે? બાર, અને એક્સ બારની કિંમત કેટલી મળેલી છે? દસ। તો બાર તેરી છત્રીસ માઇનસ દસ દુ વીસ, તો છત્રીસમાંથી વીસ જશે તો સોળ। તો ઝેડ બરાબર કેટલો આવશે? સોળ, કે જેથી સાચો વિકલ્પ આપણો થશે ઓપ્શન એ સોળ, રાઈટ। હવે ત્રેવીસમો અને ચોવીસમો એ તમારા જોડકા જોડવા જેવા પ્રશ્ન છે। તો જેમાં ત્રેવીસમાં આપણને આપેલું છે ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર। તો ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણને ખબર છે કયું છે? ચાર તૃતીયાંશ પાય આરનો ઘન, રાઈટ। અને ચોવીસમું છે જેમાં ત્રિકોણ એબીસીમાં કાટખૂણો બી આપેલો છે અને એ કાટખૂણા પરથી કર્ણ ઉપર શું દોરવામાં આવેલો છે? વેધ। તો મિત્રો, હવે અહીંયા તમારે એક અગત્યની વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે તમારા કોઈપણ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા પરથી કર્ણ ઉપર શું દોરવામાં આવે? વેધ। દાખલા તરીકે અત્યારે આજે આપણે આકૃતિની વાત કરીએ કે એ બી સી અને ડી, કે જ્યાં તમારા કાટખૂણા પરથી કર્ણ ઉપર શું દોરવામાં આવેલો છે? વેધ। તો એ સમય પર તમારે આજે એ બીનો વર્ગ, આ બાજુ જે એ બીનો વર્ગ, એના બરાબર શું થશે? એ ડી ગુણ્યા આખી બાજુ એ સી। એટલે યાદ રાખવાનું કે એ બીનો વર્ગ બરાબર શું થશે? આ ભાગ એ ડી અને ગુણ્યા આખો ભાગ એ સી, તો એ ડી ગુણ્યા એ સી। એવી જ રીતે જો બીસીનો વર્ગ શોધો હોય, એટલે કે નીચેનો આ ભાગ શોધો હોય, તો બીસીનો વર્ગ બરાબર શું થશે? સી ડી ગુણ્યા આખો ભાગ એ સી, એટલે શું થશે? સી ડી ગુણ્યા આખો ભાગ એ સી। અને જો તમારે જે વેધ દોરેલો છે એનો વર્ગ શોધો હોય કે બીડીનો વર્ગ, તો બીડીનો વર્ગ બરાબર શું થશે? એની બંને બાજુની ગુણાકાર, તો આ બાજુ કહે છે એડી અને આ બાજુ સીડી, એ બંનેનો ગુણાકાર, એટલે એડી ગુણ્યા સીડી, રાઈટ। એનો મતલબ કે કાટકોણ ત્રિકોણમાં જ્યારે કાટખૂણા પરથી કર્ણ પર વેધ દોરવામાં આવે ત્યારે એ બીનો વર્ગ બરાબર એડી ગુણ્યા એસી અને બીસીનો વર્ગ બરાબર સીડી ગુણ્યા એસી, અને
बीडी नो वर्ग बराबर एडी गुणिया सीडी, के जेना लीधे अत्यारे आपणे आकृति परथी कही शकीए के साचो भाग कयो छे, बीडी नो वर्ग बराबर एडी गुणिया सीडी। राइट, तो आ हता प्रश्नपत्र लिबर्टीना छठाना सेक्शन एना 24 प्रश्नना सोल्यूशन। जो तमने कोईपण सोल्यूशन में कई भी डाउट्स हो तो तमे कमेंट बॉक्स में एक क्वेश्चन नंबर साथ मने डाउट्स पूछी शको छो, हूँ डेफिनेटली तमारा डाउट्स क्लियर करावीश। थैंक यू।